17 સપ્ટેમ્બર થી કુંભ રાશિ માટે સૂર્યનું રાશિ પરિવર્તન બની રહ્યો છે મહારાજ યોગ 100% સચોટ ભવિષ્યવાણી। આ કાર્યક્રમમાં હું પ્રદીપ મહેતા વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્ર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું, અભિનંદન કરું છું। કુંભ રાશિના લોકો, જ્યારે તમે આ પૃથ્વી પર જન્મ્યા હતા ત્યારે પણ ભૂતકાળ અસ્તિત્વમાં હતો, વર્તમાનમાં પણ ભવિષ્યકાળ છે, એટલે કે આ એક સતત ચાલતી પ્રક્રિયા છે જે ન તો અટકે છે ન તો થંભે છે, જેને આપણે સમજવી પડશે અને સ્વીકારવી પણ પડશે। યાદ રાખો મિત્રો, આ પૃથ્વી પર ફક્ત તે જ સુખ પ્રાપ્ત કરે છે જે આ જ્ઞાનને સમજે છે અને પોતાનું જીવન સમજદારીપૂર્વક જીવે છે, પૃથ્વી પર શાંતિથી નિવાસ કરે છે। મિત્રો, આજનો વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ છે, ખૂબ જ મહત્વનો છે, કારણ કે આપણા જીવનમાં ઉર્જાનો એકમાત્ર સ્ત્રોત ગણાતા સૂર્ય ભગવાન 17 સપ્ટેમ્બરથી તમારા માટે રાજયોગ બનાવી રહ્યા છે। 17માંથી તે તમારી ઈચ્છાશક્તિ, ચેતના અને લાગણીઓને પ્રભાવિત કરશે, તમારું જીવન બદલી નાખશે। તેથી વિડીયોને ધ્યાનથી જુઓ અને સમજો અને સાંભળો। ચાલો જાણીએ કે સપ્ટેમ્બર 2023માં સૂર્ય રાશિ પરિવર્તનથી કુંભ રાશિ પર શું અસર થશે। કુંભ રાશિના લોકો, સૌ પ્રથમ તો તમારે એક વાત પર ધ્યાન આપવું પડશે અને તે એ છે કે જ્યારે ખંજવાળ આવે છે ત્યારે વ્યક્તિની ચોક્કસપણે આનંદ તો થાય છે, પરંતુ વાસ્તવમાં તે આનંદ નથી, તે માત્ર એક પ્રલોભન જ છે। જે રીતે ભૂતકાળમાં તમારી આસપાસના લોકો તમને ફોસલાવી રહ્યા હતા અથવા તો તમારી સાથે ફક્ત તમારું હોવાનું નાટક કરી રહ્યા હતા, તો સૂર્ય કન્યા રાશિમાં આવતાની સાથે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેશે, કારણ કે સૂર્ય તમારા 8મા ભાવમાં પરિવર્તન કરી રહ્યા છે જે નવી પરિસ્થિતિઓને જન્મ આપશે। સૂર્ય તમને પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવાની શક્તિ આપશે, તમારામાં અદ્ભુત આત્મવિશ્વાસ સંચાર થશે, એટલે કે જાગૃત થશે। 17મીથી અનેક સમસ્યાઓનું નિરાકરણ આવશે, તમે દુશ્મનને હરાવી શકશો, શત્રુઓ તમને નુકસાન નહીં પહોંચાડી શકે। અને હું એ પણ માનું છું કે સૂર્યના રાશિ પરિવર્તનને કારણે તમારા દરેક કાર્ય સફળ થશે, કામકાજની સ્થિતિમાં પણ સુધારો થશે। જો તમે વિદેશમાં છો, ઘરની નજીક આવવા માંગો છો, તો તેમાં પણ સફળતા મળશે। સાથે વારંવારના પ્રયત્ન છતાં પણ સફળતા નથી મળી રહી, તો હવે તમને દરેક જગ્યાએ સફળતા મળશે। મિત્રો, એક વાત તો ચોક્કસ છે કે જ્યારે 7મા ભાવના સ્વામી સૂર્ય બુધના ઘરમાં હોય છે ત્યારે તે આવકના નવા સ્ત્રોત ઉત્પન્ન કરે છે, તમારી આર્થિક સ્થિતિમાં સુધારો કરે છે, તમને તમારી પત્ની તરફથી સંપૂર્ણ સહયોગ મળવા લાગે છે, તમને તમારા પ્રિયજનના કારણે લાભ મળવાની તકો સર્જાય છે। અને આમ પણ જ્યોતિષશાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ સૂર્ય કુંડળીમાં 8મા ભાવમાં હોય છે ત્યારે તે તમને સમૃદ્ધશાળી બનાવે છે, ધૈર્યવાન અને પ્રેમ પ્રત્યે ઉત્સાહિત કરે છે, જેના કારણે તમને ઘણો બધો ફાયદો મળે છે, પ્રેમ સંબંધોમાં ઊંડાઈ આવે છે। હવે વાત કરીએ કરિયરની, તો સૌથી પહેલા તેઓ તમને તમારી વર્તમાન નોકરીમાં ખ્યાતિ અને પ્રમોશન આપશે, તમે જે પણ કાર્ય કરવા માંગો છો તેમાં સફળતા આપવા લાગશે, પછી તે વ્યવસાય હોય, વેપાર હોય કે સામાજિક કાર્ય હોય। જેવી રીતે ગુરુએ પણ પોતાની ચાલ બદલી નાખી છે, એના પરથી હું એક વાત તો તમને નિશ્ચિતપણે કહી શકું છું, વિશ્વાસ સાથે, તમે ભારે નિરાશાના દલદલમાં હો, તમને કોઈ રસ્તો દેખાતો ન હોય, તો 17 સપ્ટેમ્બર પછી તમને ચોક્કસ રસ્તો મળી જશે, તમને પૈસા કમાવાની નવી તકો મળશે, તમારા પર દેવું છે અને જો તમે દેવું પરત કરવા માંગો છો તો તે પણ શક્ય બનશે, તમે રાજનીતિથી સંબંધિત લાભ મેળવવા માંગતા હોય તો તમને તે પણ મળશે, તમને સમાજમાં સન્માન મળશે, એટલે કે દરેક દ્રષ્ટિકોણથી આ સમય તમારા માટે સફળ સાબિત થશે। જો તમે કોઈ જમીન સંબંધિત વિવાદમાં ફસાયેલા છો તો તેમાં પણ જીતની સંભાવનાઓ બની રહી છે,
અને તમારામાંથી ઘણા લોકો કે જેઓ પોતાનું ઘર, ઓફિસ અથવા જમીન ભાડે આપીને પૈસા કમાવા માંગે છે, તો તમને એક સારું ભાડુઆત પણ મળશે અને ભાડામાંથી સારી આવક પણ મળશે। મિત્રો, સૂર્ય માત્ર આત્માના જ કારક નથી, પરંતુ તે પિતાના કારક પણ છે। તે સરકારી કર્મચારીઓને લાભ પણ આપે છે, સરકારી નોકરી ઈચ્છકોની મનોકામના પૂર્ણ કરે છે। જો તમે વિદ્યાર્થી છો તો આ સમય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાનો છે, સફળતા પ્રાપ્ત કરી શકશો, લાભ મેળવી શકશો। કુંભ રાશિના લોકો, જો તમે મારા વિડીયો રેગ્યુલર જોતા હશો તો તમને ખબર જ હશે કે 3 જૂને મેં ભવિષ્યવાણી કરી હતી કે વૈજ્ઞાનિક પ્રગતિનો સમયગાળો આવશે। તમે ચંદ્રયાન તેમજ સૂર્યની સિદ્ધિ પરથી જોઈ પણ શકો છો કે મારી આ ભવિષ્યવાણી 100% સાચી સાબિત થઈ છે। જો તમે તે વિડીયો જોવા માંગો છો તો ઉપર ક્લિક કરીને 9 મિનિટ અને 51 સેકન્ડે તે ભવિષ્યવાણી જે મેં કરી હતી તે વિડીયો છે તે આવે છે, તે જોઈ શકો છો। અને આજે પણ હું કહી રહ્યો છું કે સૂર્ય તમારા માટે વિદેશમાં પ્રગતિનો માર્ગ ખોલશે, વેપારમાં ચાલી રહેલા મંદીના ગ્રહણોનો અંત લાવશે। જેવું લેક્ચરર છે, કન્સલ્ટન્ટ છે, મીડિયા રિપોર્ટર છે, તેમને પણ અણધાર્યા લાભ મળશે। જે વિદ્યાર્થીઓ કોઈ સંસ્થામાં એડમિશન લેવા ઈચ્છતા હોય તેમને સરળતાથી એડમિશન મળી જશે। જેમણે પ્રચાર અથવા જાહેરાત જેવા ક્ષેત્રોમાં રોકાણ કર્યું છે અથવા રોકાણ કરવા ઈચ્છે છે તેમના માટે પણ આ સુવર્ણ સમય છે। મિત્રો, તમે માનો કે ન માનો, પરંતુ 17 સપ્ટેમ્બર પછી તમે તમારા ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે ચોક્કસપણે નાની કે મોટી યાત્રાઓ કરશો અથવા તમારે કંપની વતી વ્યવસાયિક યાત્રા માટે જવું પડશે અને તે સફળતા સાબિત થશે। સૂર્યની સપ્તમ દ્રષ્ટિ ધનભાવ પર હોવાને કારણે સ્થાન પરિવર્તન અને પરિવારમાં કોઈ અશુભ અસર થવાની સંભાવનાઓને પણ નકારી ન શકાય। નાના ભાઈ કે પરિવારના કોઈ સભ્યની બીમારી તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે। ઘરની અંદર પાળેલા પશુઓ પણ માંદા પડી શકે છે, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે, તેથી તમારે પહેલેથી તૈયાર રહેવું જોઈએ। જોકે અહીં સ્થિત સૂર્ય રોજગારમાં વધારો કરે છે, પીએચડી અથવા માસ્ટર ડિગ્રી કરનારાઓને લાભ આપે છે, તો પૈતૃક સંપત્તિના અધિકારો માટે લડી રહેલા લોકોને પણ સફળતા આપે છે, તો તે હાલમાં ચાલી રહેલા કોર્ટ કેસોમાંથી પણ છુટકારો અપાવી શકે છે। જો તમે કોઈ બંધનમાં હો તો બંધનમાંથી મુક્તિ મળી શકે છે, એટલે કે જેલની વાત કરીએ છીએ। જ્યોતિષમાં તો ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે 8મા ભાવમાં સૂર્યની હાજરી જીવન અને માનસિક શાંતિ જરૂર આપે છે, તો તમારે પણ આ ગોચરકાળ દરમિયાન વધુ મહેનત કરવી જોઈએ અને આ સમયનો લાભ લેવો જોઈએ। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો। જય ગુરુદત્ત, જય ગિરનારી।